खोखरा पोलीस स्टेशन વિસ્તારમાં જ્યાં જયંતિ વકીલની ચાલી તેમજ બાજુમાં જે અન્ય ચાલી આવેલી છે તે અન્ય અગાઉ બે મહિના અગાઉ તે લોકો વચ્ચે એક રિક્ષા ચાલક જોડે ઝઘડો થયેલો હતો જેનો ખાર રાખીને એક વ્યક્તિ જે છે અજય મકવાણા તેનું મૃત્યુ નિપજેલ છે જેમાં 302ની ફરિયાદ લેવામાં આવેલી છે અને તેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં એક આરોપી છે પપ્પુ મરાઠી છે અને બીજો સિદ્ધુ મરાઠી જે નું ચિરાગ જાદવ નામ છે અને સામેના પક્ષે જે સૂચિત કરીને છોકરો છે જે પપ્પુ મરાઠીનો છોકરો છે તેને પણ માથામાં ગંભીર ઈજા થતાં તેમના હત્યાના પ્રયાસની ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જેમાં બે આરોપી અટક કરવામાં આવેલા છે જેમાં મેહુલ મકવાણા અને દીપક બંને જણાની ધરપકડ કરેલી છે અને આગળના અન્ય આરોપી બાબતે તપાસ ચાલુ છે. આશરે બે એક મહિના અગાઉ જ્યારે આ સૂચિત તેમજ તેનો જ મિત્ર પિયુષ તે લોકો એક્ટિવા લઈને જતા હતા તે દરમિયાન જે જયંતિ વકીલની ચાલી છે તેની આગળ એક રિક્ષા ચાલક સાથે એ લોકોને ઝઘડો થયેલો હતો. એ ઝઘડા દરમિયાન જે જયંતિ વકીલની ચાલીમાં રહેતા અજય તેમજ તેનો ભાઈ મેહુલ અને અન્ય છોકરાઓએ તે રિક્ષા ચાલકના નાના ઝઘડાની વચ્ચે પડતા જે સૂચિત પિયુષ અને જે જયંતિ વકીલ ચાલીમાં રહેતા અજય અને મેહુલ છે તે લોકો સાથે ઝઘડો થયેલો હતો. એ ઝઘડાનો ખાર રાખીને સૂચિતે જે બનાવના દિવસે આ લોકોને જોતા સૂચિતે એ લોકો ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા એ ચાલીમાંથી અજય મેહુલ તેના માસા તેમજ અન્ય છોકરાઓ આવતા સામસામે અથડામણનો બનાવ બનેલો હતો જેમાં અજય મકવાણા છે એનું મૃત્યુ નિપજેલું હતું અને સામેના પક્ષે સૂચિત છે તેને માથામાં ગંભીર ઈજા થતા હાલ હોસ્પિટલમાં એડમિટ છે. જે હત્યાનો ગુનો છે તેમાં કુલ ચાર આરોપીઓના નામ લખેલા છે જેમાંથી બે જણા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે. એક જણ હોસ્પિટલમાં એડમિટ છે જ્યારે સામેના પક્ષે પણ ચાર જણાની વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી છે જેમાં એક જણ મૃત પામેલ છે અને બે જણાની ધરપકડ કરવામાં આવેલી છે.